વેલકમ બેક. અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર સર્જાયેલા અકસ્માતમાં 22થી વધુ લોકોના મોત નિપજ્યા છે, ત્યારે મૃતકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી 2 લાખ તથા ઘાયલ વ્યક્તિઓને 50,000 રૂપિયાની મદદ કરવામાં આવશે. આ પહેલા રાજ્ય સરકારે મૃતકોને 4-4 લાખ સહાય આપવાની જાહેરાત કરી છે, ત્યારે હવે પ્રધાનમંત્રી રાહત નિધિમાંથી પણ મૃતકોના પરિવારજનોને અને ઘાયલ થયેલા લોકોને મદદ કરવામાં આવશે. અંબાજીમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં 22થી વધુ લોકો મોતને ભેટ્યા હતા, ત્યારે રાજ્ય સરકારે તમામ મૃતકોને 2-2 લાખની સહાય કરવાની ફરજ જાહેરાત કરી હતી, ત્યારે હવે પીએમઓ તરફથી પણ કરવામાં આવશે મૃતકોના પરિવારજનો અને ઘાયલોને મદદ. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના ભારતના પ્રવાસે છે. આજે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના 4 દિવસીય મુલાકાતે છે. બંને દેશો વચ્ચે ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર બનાવવા વાટાઘાટો થશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ મિઝોરમની મુલાકાતે છે. નાગરિકત્વ બિલ પર ચર્ચા કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આઇઝોલમાં સ્થાનિક નેતાઓ સાથે મુલાકાત કરશે. વિવાદાસ્પદ નાગરિકત્વ બિલ પર ચર્ચા કરશે. શાહ 1 દિવસની મુલાકાતે આજે આઇઝોલ જશે, જે દરમિયાન તે ઉત્તર પૂર્વના હેન્ડલૂમ અને હસ્તકલા ઉત્પાદનોના પ્રદર્શનનું ઉદઘાટન કરશે અને રાજ્યના નેતાઓને મળશે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી અને તેના મિત્રના રહસ્યમય ગુમ થવાના કેસમાં નવરંગપુરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે 3 ટીમો બનાવીને બંનેની શોધખોળ શરૂ કરી છે. અભિનેત્રી સોહા અલી ખાનના ટ્વીટ બાદ અમદાવાદ પોલીસે ગુમ વૃષ્ટિ અને તેના મિત્ર શિવમ પટેલની તપાસ શરૂ કરી છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી અને ફેશન ડિઝાઇનરનો અભ્યાસ કરતી 24 વર્ષીય વૃષ્ટિ કોઠારી છેલ્લા 4 દિવસથી રહસ્યમય લાપતા થઈ છે. બોલીવુડની અભિનેત્રી સોહા અલી ખાને વૃષ્ટિના ગુમ થવાને લઈને ટ્વીટ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. અભિનેત્રીના ટ્વીટ બાદ અમદાવાદ પોલીસ જાગી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. વાત કંઈક એવી છે કે 29 સપ્ટેમ્બરના રોજ વૃષ્ટિ અને તેનો મિત્ર શિવમ પટેલ એક સાથે હતા. વૃષ્ટિના ડ્રાઈવરે તેને શિવમના નવરંગપુરા ખાતે આવેલા વસંત વિહારના નિવાસસ્થાને છોડ્યા હતા. ત્યારબાદથી બંને ગુમ હતા. શિવમ અને વૃષ્ટિ બીજા દિવસે રિક્ષામાં બેસીને નીકળ્યા. ત્યારબાદ તેમનો કોઈ જ પતો નથી. ત્યારે ઘરેથી નીકળતા પહેલા શિવમે પોતાના ઘરઘાટીને ઘરની સફાઈ કરવાની પણ સૂચના આપી હતી. પોલીસે તપાસ કરી ત્યારે પોલીસ કમિશનરને આ ઘટના ગંભીર લાગી હતી, જેથી તપાસમાં ક્રાઇમ બ્રાન્ચને પણ મદદમાં રહેવા સૂચના આપવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી તો જે સ્થળે એટલે કે શિવમના ઘરેથી બંને ભાગ્યા ત્યારબાદ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં બંને એક થેલી લઈને અને શિવમ કેપ પહેરીને જતો નજરે પડ્યો. છોકરી આવી હતી એના સાથે જ અહીંયાથી જ ગયા હતા ચાલતા ચાલતા, એટલે પછી નથી મળ્યા. ખબર નહીં, એમની ફ્રેન્ડ જ હતી એવું કહેતા હતા. પછી મળતા નથી? ના, નથી મળતા. અભિનેત્રી સોહા અલી ખાનના ટ્વીટ બાદ જાગેલી પોલીસે વૃષ્ટિ અને તેના મિત્ર શિવમ પટેલની શોધખોળ શરૂ કરી છે. વૃષ્ટિના મોબાઈલનું લોકેશન મહેસાણા હોવાની જાણ થઈ હતી, પણ તપાસ કરી તો એકાદ સોશિયલ મીડિયાનો એકાઉન્ટ તે દિશામાં એક્ટિવ થયું હોવાનું પણ સામે આવ્યું હતું. 30 તારીખે આ દીકરી વૃષ્ટિના જે માતા પિતા છે એ પોર્ટુગલ ખાતે ગયેલ અને એમનો ડ્રાઈવર એને એરપોર્ટથી મૂકીને પરત આવતો હતો. એ દરમિયાન વૃષ્ટિએ ફોન કરીને એને થલતે જ 4 રસ્તા પાસે બોલાવેલ અને ત્યાંથી એ પોતાના મિત્ર શિવમ પટેલના ઘરે ગયેલી અને બંને સાથે 30 તારીખના સાંજના 4 વાગ્યાના અરસામાં રિક્ષામાં બેસીને ગયેલ હોવાની પ્રાથમિક માહિતી મળેલ છે. જોકે વૃષ્ટિના પિતાનું કહેવું છે કે તેમને આ બાબતે કંઈ જ વધુ જાણ નથી, પણ તેઓ એક જ અપીલ કરે છે કે બંને જ્યાં હોય ત્યાંથી પાછા આવી જાય. તો તેમણે એ પણ જણાવ્યું કે વૃષ્ટિને થોડા જ દિવસમાં વિઝા આવવાના હતા અને તે આગળ આર્કિટેક્ટનો અભ્યાસ કરવા માટે વિદેશ જવાની છે. મારે ખાલી એક જ કહેવું છે બેઉને કે શાંતિથી એ લોકો ગમે જ્યાં ત્યાં હોય ત્યાંથી શાંતિથી ઘરે આવી જાય. અમે બધા અહીંયા જ છીએ એ લોકો માટે ને અમને બહુ ચિંતા છે અને એના માટે અમે લોકો પણ અહીંયા છીએ. બસ પાછા આવી જાય, બીજું કશું જ નથી કરતા. સોશિયલ મીડિયા જે છે એમાં મને બહુ ખ્યાલ નથી, બરાબર છે. એટલે હવે એ લોકો કઈ રીતે ક્યાં સંબંધ છે, મેળાય છે, આર્ટમાં છે કે કોઈ એનજીઓમાં છે કે ખ્યાલ નથી.
વૃષ્ટિ અને શિવમના રહસ્યમય ગુમ થવાને લઈને અનેક શંકાઓ સેવાઈ રહી છે. વૃષ્ટિનો પરિવાર પોર્ટુગલ છે અને તે હાલ પરત આવ્યો છે, જ્યારે શિવમનો પરિવાર અમેરિકા રહે છે. બંનેનો પરિવાર વિદેશમાં રહેતો હોવાથી પોલીસને કોઈ કડી નથી મળી રહી. જોકે હાલમાં તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ છે, ત્યારે વૃષ્ટિ અને શિવમના ગુમ થવા પાછળ પ્રેમ પ્રકરણ છે કે કોઈ અન્ય કારણ, તે મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી. આગળ વધીએ. સુરતના ગોપીપુરા વિસ્તારમાં અનોખી આરતી જોવા મળી. 501 દીવા સાથે યુવકે અનોખી રીતે અંબામાની આરતી ઉતારી, શરીર પર બનાવ્યું એક સ્ટેન્ડ જેમાં માતાજીના આરતી ઉતારવામાં આવી. જ્વલંત દીવા શરીરે પહેરીને આરતી ઉતારવામાં આવી. આ આરતીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત થયા. મુંબઈના નેશનલ બાસ્કેટબોલ એસોસિએશનની બે મોટી ટીમો વચ્ચે મુકાબલો યોજાયો. ઇન્ડિયાના પેસર અને સેક્રેમેન્ટો કિંગ્સ વચ્ચેના મુકાબલા અગાઉ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ એનબીએ મેચ માટે બોલ આપ્યો. ભારતમાં પ્રથમ વખત યોજાઈ રહેલા એનબીએમાં બોલ સોંપવો સ્વાગતનું પ્રતીક માનવામાં આવે છે. મહત્વનું છે કે ભારત એનબીએ પ્રી સિઝન મેચ સાથે રિલાયન્સ ફાઉન્ડેશન લીગ છેલ્લા 6 વર્ષથી ચાલી રહી છે. આ પ્રસંગે નીતા અંબાણીએ કહ્યું કે ભારતમાં એનબીએની શરૂઆત કરવી અને બાળકોને સ્ટેડિયમમાં રમવાની તક આપવા બદલ રિલાયન્સ ફાઉન્ડેશન ગર્વ અનુભવી રહ્યું છે. Joined by Miles Turner and De'Aaron Fox. It's my mission to promote sports and education in India, and I hope to see India on the pinnacle of global sports. And I thank NBA for this wonderful partnership and bringing basketball in India. So it has been wonderful. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.